માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સસ્તું સોનું તેમજ બિઝનેસ કરી તેમાંથી નફો મેળવવાની લાલચ આપી ફરિયાદી રોકડા રૂપિયા 2,04,00,000 રૂપિયાની વિશ્વાસઘાત તથ્યના આરોપીઓ સહિત કુલ 4 આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ફરિયાદી શૈલજા વેકેન્ડસ યામુશાની રહે સિકંદરાબાદ હૈદરાબાદ તેલંગાણા વડાઉન. આ કામેના આરોપીઓએ સસ્તું સોનું આપવાની લાલચ આપી તેમજ ફરિયાદીને બિઝનેસ કરી તેમાંથી નફો મેળવવા માટે લાલચ આપી. ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ અલગ સમયે કુલ 2,04,00,000 રૂપિયા લઈ પાછા નહીં આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરેલ હોય, જે અન્વયે આ આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ગુનામાં ફોજદારી મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજોને સોંપવામાં આવેલ. પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંહ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓને આ ગુનાકામે સસ્તું સોનું આપી ચીટિંગ કરેલ આરોપીઓ નામ ચીટિંગ કરેલ આરોપીઓ હોય, જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને તાત્કાલિક અસરથી પકડવા માટે સૂચના આપેલ. જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી TB રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓને તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બોલાવી સૂચના આપી અલગ અલગ ટીમો બનાવેલ, તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે આરોપીઓની માહિતી મેળવી લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને શોધી કાઢવા માટે મોકલાવેલ, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કર્મચારીઓ અલગ અલગ રીતે ટીમોમાં જઈ આરોપીઓની શોધખોળ કરતા આ ગુનાકામે 3 નામીંચા ચીટરો સહિત કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા.